સુરત શહેરના કામરેજ વિસ્તારમાં આતંક મચાવનાર રીડા શાખા ભરવાડને આખરી પોલીસે ઝડપી લીધો છે. થોડા દિવસ અગાઉ શાખા ભરવાડે હોટેલ માલિક ઉપર નજીક બાબતે હુમલો કરી ચાકુના ઘા ઝીકી દીધા હતા, ત્યારે પોલીસે શાખા ભરવાડને ઝડપી પાડી સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્યારે શાખા ભરવાડ વિરુદ્ધ અગાઉ અનેક ધાડ, લૂંટ, મારામારી જેવા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે અને પાસા હેઠળ સજા પણ કાપી ચૂક્યો છે. ડાયમંડ સિટી સુરત શહેરના પ્રવેશદ્વાર ગણાતો કામરેજ વિસ્તાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યો છે. સાથે સાથે ગુનેગારો પણ વધી રહ્યા છે અને છાસવારે લૂંટ, ચોરી, મારામારીની ઘટનાને અંજામ આપી પોલીસને અસામાજિક તત્વો પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે નાની ઉંમરમાં ક્રાઇમની દુનિયામાં પગમૂકી લોકો માટે માથાના દુખાવા બનેલ અને કામરેજ પોલીસ મથકના વોન્ટેડ આરોપી વિશાલ ઉર્ફે શાખા ભરવાડને પોલીસે કામરેજ 4 રસ્તાથી નજીક ઝડપી લીધો છે. શાખા ભરવાડની ઉંમર આમ તો નાની છે, પણ ક્રાઇમની દુનિયામાં નામ તેનું મોટું છે. લૂંટ, ધાડ કે પછી કોઈને જાહેરમાં મારો શાખા માટે ડાબા હાથનો ખેલ છે. તો ગત 15 તારીખની રાત્રે કામરેજ 4 રસ્તા નજીક આવેલી એક હોટલ પર જઈ શાખા ભરવાડ નજીક બાબતે હોટેલ માલિકને ચપકુ મારી દીધું હતું, જેને લઈ હોટેલ પર આવેલા લોકોમાં જીવ પડીકે બંધાઈ ગયા હતા. ગુનાને અંજામ આપી શાખા ભરવાડ નાસી ગયો હતો. શાખા ભરવાડના વધી ગયેલા આતંકને લઈને પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તો પોલીસથી બચવા શાખા ભરવાડ અલગ અલગ ઠેકાણા ફેરવી રહ્યો હતો, ત્યારે બધા કામ મૂકી શાખા ભરવાડને પકડવા કામે લાગેલી કામરાજ પોલીસ ચોક્કસ બાતમીના આધારે તેને કામરાજ 4 રસ્તાથી ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તો શાખા ભરવાડને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. તો માથાભારે શાખા ભરવાડ વિરુદ્ધ અત્યાર સુધીમાં લૂંટ, ધાડ, મારામારી જેવા ગંભીર ગુના પણ નોંધાવી ચૂક્યા છે અને તે પાસાની ગંભીર સજા પણ કાપી ચૂક્યો છે. 15 જનવરી 2024 को कामरेज पुलिस स्टेशन में एक मारामारी का बनाव बना था, जिसके अंदर 323, 324, 386 और बाकी कई सेक्शंस के अंदर गुनाह दाखिल किए गए थे, जिसमें शाखा भरवाड़ नाम के एक आरोपी का नाम खुला था और उसको अभी कामरेज चौकड़ी से अरेस्ट करके उसका एक दिन का रिमांड लिया गया है और उसके पास से जो उसने हथियार चप्पू यूज़ किया था उसको और उसके घर की झड़ती और बाकी अजाने ऐसम जिसकी अभी डिटेक्शन बाकी है उसकी तपास अभी जारी है. हाँ, इसके विरुद्ध पहले भी कामरेज पुलिस स्टेशन में 4 जैसे लूट और धाड़ की फरियाद दाखिल हो चुकी है, उसके अलावा भी कई और गुनाह दाखिल हैं और इसका पहले पासा भी किया जा चुका है. नरेश सिमरन साथे CN24 न्यूज सूरत. हवे जुओ देश दुनिया नी तमाम खबरो तमारी आंगणी ना टेरवे. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.